કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા રદ કરવામાં આવી છે, જે બાબતે ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસના તમામ આગેવાનોએ હાજર રહી વિરોધ નોંધાવ્યો હતો। समग्र देश में हाल कांग्रेस पक्षे लाल गुम थईने प्रदर्शन करी रही छे, कारण के कांग्रेसना राष्ट्रीय नेता राहुल गांधी ने सूरतनी नामदार कोर्टे बे वर्षनी सजा फटकारी छे, जे अनुसंधाने लोकसभामा तेमनी सदस्यता रद्द करवामा आवी। छेवटे अंगे खूब मोटा प्रमाणमा समग्र देशमा विरोध अने धरना थई रह्या छे। कांग्रेसे आह्वान कर्युं छे कि राहुल गांधीनी अवाज बंद करवा माटे आ निर्णय लेवामा आव्यो छे, तो देशना लोकशाही माटे खूब खतरा समान छे। કોંગ્રેસનો આક્ષેપ છે કે રાહુલ ગાંધી લોકસભામાં અડાણી બાબતે ચર્ચા કરવા માંગે છે, પણ ભાજપ સરકાર આ મુદ્દે ભાગે છે અને આ વાત સાબિત કરે છે કે ભાજપે અડાણીની ભાગીદાર છે। જો લોકશાહીમાં આવી હિટલરશાહી વાપરવામાં આવશે તો ભારતના એ લાખો સ્વાતંત્ર્ય સેનાની કે જેમના ખૂનથી આઝાદી પ્રાપ્ત થઈ છે અને તેમના બલિદાનોથી આ લોકશાહી આપણે મેળવી છે, તેનું આવા અમાનનીય નિર્ણયથી લોકશાહીની હત્યા થશે અને લોકોને ખૂબ મોટો અન્યાય થશે તેવા આક્ષેપો કર્યા હતા। આ તકે ગીર સોમનાથ કોંગ્રેસ સમિતિ અને જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવવા માટે ધરણા પ્રદર્શનનું કાર્યક્રમ ટાવર ચોક ખાતે યોજાયું હતું, જેમાં સોમનાથ મત વિસ્તારના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશ, જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા અભયભાઈ જોટવા, નગરસેવક અફઝલ સર, ગુલામ ખાન, કોંગ્રેસ અગ્રણી જયકરભાઈ ચોટાઈ, તાલુકા પ્રમુખ હિરેન બામરોટિયા તેમજ જુદી જુદી પાંખના હોદ્દેદારો અને આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યું હતું, જેમાં કોંગ્રેસી કાર્યકર્તાની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી। એટલા માટે કે અમારા આદરણીય રાહુલજી ગાંધી એની ઉપર જે આ સરકારે તાનાશાહી કરી અને જે ખોટા કેસ કરીને સજા આપી છે, સુરત કોર્ટમાં અને સુરત કોર્ટે બે વર્ષની સજા આપી, એક ચોરને ચોર કીધો એટલે સજા આપી છે અને એનું સભ્યપદ પણ રદ થયું। એટલા માટે આ સરકાર અત્યારે લોકશાહી બસાવો એમાં છે નહીં, અમારે ધરણા ઉપર એટલા માટે બેઠા છે કે લોકશાહી બસાવો, દેશ બસાવો, આ માટે અમે આજે ધરણા ઉપર છે। મહેશ દોડિયા, આર ફોર યુ ન્યૂઝ, ગીર સોમનાથ।